રીતના થઈ રહ્યું છે, આવી રીતના થઈ રહ્યું છે, એવું લાગી શકે. રુઝાનજી, એક સવાલ થાય છે કે દુષ્કર્મની ઘટનાઓમાં આ પ્રકારના જે કિસ્સા જોવા મળી રહ્યા છે એમાં આપણે લાગે છે કે પ્રેમ એક પરિબળ છે, કે એ કદાચ સાચો પ્રેમ નથી હોતો પણ પ્રેમના નામે આ પ્રકારે છેતરપિંડી કરીને અને એની સાથે દુષ્કર્મની ઘટના બને, એમાં આ પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે એ વાતથી આપ સમજ છો કે કેમ? આજની તારીખમાં શું થયું છે કે પેલું મૂવ ઓન, આગળ વધો, પેલું હવસના શિકાર, કારણ કે બધી પેલી પોર્નો બહુ જોઈ લીધી હોય, છોકરાઓને હવે આરએનડી કરવાના વધારે શોખ ચડી ગયા છે કારણ કે થેન્ક્સ ટુ પોર્નો. અનફોર્ચ્યુનેટલી થયું, એ બી થયું છે કે ઘણી વાર કોઈ છોકરા આવું કર્યું અને પેલી છોકરી ચૂપ બેઠી હોય, એટલે બે એક છોકરો બીજાને શીખવાડે કે તું કર, તેરે સાથ ભી કુછ નહીં હોગા, યા મેનેજ કર લેંગે, યા કોઈ 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 લો નહીં હૈ, ચલેગા, એમ તેમ જે ભી આડુ પાડુ, યા હમ છૂટ જાયેંગે, હોસ્ટેલ હો જાયેગી વિટનેસ, યુ નો, આવા બધા બહુ ધમકી દે દેંગે, આમ તેમ 36 એક્ઝામ્પલ એ લોકો પાસે એવા હોય તાકી પેલો બીજો માણસ આ કરે. અને થાય શું, જે આપણે વાત કરી રહ્યા છે કે અનફોર્ચ્યુનેટલી બહેનો, ઇનિશિયલી કોઈ ભી બહેનો, હું આઈ અગ્રી કે આપણે વાતો બધી કરીએ કે આમ બોલવું જોઈએ, અવાજ ઉઠાવવો જોઈએ, પણ મેન પ્રેક્ટિકલ જયારે થાય છે ત્યારે ચાર ચીજ વિચારવી પડે છે. હવે કોઈ બી દીકરી, હવે તમે હું જે આવા રોજ ટીવી પર આવતો એ તો બોલી શકીએ છીએ, પણ આ જે દીકરી જે જે એના એન્વાયરમેન્ટ હોય, જેના ઘરમાં એના મમ્મી પપ્પા એના સાથ ના આપતો, એના ભાઈ ભાભી સાથ ના આપતો, એના બહેનનો હોય કે ચૂપ બેસના તો આપણા ઘરનું નામ બગડશે, તો બિચારી કેવી રીતે બોલે? નહીં નહીં, રુઝાનજી એટલા માટે અનફોર્ચ્યુનેટલી આજે પ્રેમ પ્યાર લાગણી, કદાચ છોકરીને તો પ્રેમ પ્યાર લાગણી હોય પણ સામેવાળાના માઇન્ડમાં તો હવસ જ હોય, એને હવે હવે આ છોકરાઓ શીખે છે ને આજકાલ, તો આ વધુ વધારે શીખ્યા છે કે ભાઈ છોકરીને આવી રીતે બ્લેકમેલ કરો, ઇઝી મની મળે અને ઇઝી મનીમાં બીજી અયાશીઓ કરે અને બીજી છોકરીને ઇમ્પ્રેસ કરે. એક એક વસ્તુ કરું રુઝાનજી, ધારો કે આપણે એક છોકરાની વાત કરીએ કે યુવકની વાત કરીએ કે ધારો કે આ પ્રકારનો પ્રયોગ કરી રહ્યો છે, તો એ પ્રયોગ છોકરી પર કરી રહ્યો છે, યુવતી પર કરી રહ્યો છે, યુવતીનો ક્યાંક તો સોફ્ટ કોર્નર હોય ને, એ બે હાથે તાળી પડે એટલે પ્રયોગ સફળ થાય છે. અરે બાપા, એ તો કહું છું, યુ આર 110% રાઈટ. પ્રેમ પ્યાર લાગણી એટલે મેં વર્ડ યુઝ કર્યો કે છોકરી અને પ્રેમ પ્યાર લાગણી સમજે છે. તમે બધા કિસ્સાઓમાં જોયું, તમે પ્રેક્ટિકલી બધા કિસ્સામાં છોકરી એક હોય છે ને સામે એના બધા ફ્રેન્ડ હોય છે, બે ત્રણ હોય છે, પાછો સિંગલ તો હતો ને, છોકરાની એકલાની તો હું કહું છું ને કે રેપ માં જશો તો એકલાના છોકરાની તાકાત જ ના હોય, જોડે બે ત્રણ દોસ્તો લઈને જ બેસતો. હું ઘણી વાર આ તો કેવું ના છે, પણ તમે અહીંયા રિવર ફ્રન્ટ પર બી જોશો તો છોકરી એક હોય પણ ફ્રેન્ડો બે ત્રણ ઉભા હોય, મને તો એ જ ખબર નથી. એ એટમોસ્ફિયર માં આપણે છોકરીનો વાંક કેટલો કાઢવો, એટલે સૌથી પ્રેમ પ્યાર લાગણી. હવે છોકરી ચાર પાંચ છોકરા બેઠા છે અને સિક્યુરિટી ફીલ થતી હશે કે અનસિક્યુરિટી ફીલ થતી હશે? ઇમોશનલ ફૂલ. છોકરો પાછો કે ને પાછો ફ્રેન્ડ, હવે આવી બારી પાસે ઘણી સ્ટોરીઓ છે કે છોકરા આપના ફ્રેન્ડ બે પાછા દૂર થોડા બેઠો હોય, પણ પેલો છોકરો પેલા ફ્રેન્ડો ને લઈને જ આવતો, હવે ખબર નહીં કેમ, પેલી છોકરી પૂછવું જોઈએ પણ મને એ નથી ખબર પડતી કારણ કે આપણે